આપણું બાળપણ લઘુકથા છે આપણું તારુણ્ય ટૂંકી વાર્તા છે આપણી યુવાની નવલિકા છે પણ સમગ્ર જીવન એક નવલકથા છે પ્રત્યેક જીવ પર એક નવલ નવલકથા લખી શકાય એટલો ભેદી છે માણસ આ માણસે લઘુકથા માણી હોય ને ટૂંકી વાર્તા જાણી હોય ને નવલિકા ને નાણી હોય તો આખી નવલકથાને પ્રમાણી શકે હરકિશન મહેતા નવલકથાનું એવું દિગ્ગજ નામ કે એમણે માણસ નામે નવલકથાના અનેક આયામો ગુજરાતી સાહિત્ય રસિકોને આપ્યા મારા નાના બાપુ બહુ કડક બહુ અક્કડ બહુ જ હાજરમાન પણ એ જ વ્યક્તિત્વ હરકિશન મહેતાની નવલકથાના ક્રમશઃ પ્રકાશિત થતાં પ્રકરણ વાંચવા સાપ્તાહિક મેગેઝિનના અંકની રાહ જોતા હોય ત્યારે મને સાવ જુદા અને નરમ કોમળ લાગતા આજથી લગભગ પિસ્તાલીસેક વર્ષો પહેલાં નાના બાપુની આંગળી પકડી રાજકોટના કોનો ઠોલમાં હરકિશનભાઈને સાંભળવા ગયેલો ત્યારે તેમને એક પ્રશ્ન કરેલો તમારી નવલકથાના પાત્રો તમારા કંટ્રોલમાં કાયમ રહે ખરા સરસ નિખાલસ જવાબ મળેલો ના દોસ્ત એક તબક્કો એવો આવે કે પાત્રો મોટાં થાય એટલે એની મેળે વર્તવા લાગે અને એનો પોતાનો રસ્તો બનાવે ત્યારે તો આ જવાબ મારા કરતાં મારા નાના બાપુને વધુ સમજાયેલો પણ આજે ઘડ પડે છે કે આ નવલકથા એટલે માણસ નવલકથાના લેખક એટલે પરમાત્મા અને નવલકથાના પાત્રો એટલે સંજોગો આપણા સંજોગો આપણા હાથમાં નથી રહેતા ને નવલકથાશી જિંદગી લખાતી જાય છે અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે બધું જ બદલશે પણ આ માણસ બદલશે ખરો આ પ્રશ્નનો હાથવગો જવાબ તો એવો મળે છે કે બધું જ બદલશે પણ સંજોગ સામે ઝૂકી જનારો માણસ નહીં બદલે અને બધું જ બદલશે તો પણ સંજોગ સામે થઈને અડગ રહેશે તે માણસ જરૂર બદલશે હકીકતમાં આ બદલવું એટલે ટુ ચેન્જ પણ આ ચેન્જ એક એવો શબ્દ છે કે જે ક્યારેય અનચેન્જ થતો નથી ચેન્જ એટલે પરિવર્તન આ પરિવર્તન એક એવું પરિબળ છે કે જે ક્યારેય અપરિવર્તિત થતું નથી હવે એક સામાન્ય માણસને પ્રશ્ન એ છે કે જો ચેન્જ ક્યારેય ચેન્જ ન થાય અને જો પરિવર્તનમાં કદી પરિવર્તન ન આવે તો આપણે શા માટે ચેન્જ થવું કે પરિવર્તિત થવું કે આપણે શા માટે બદલવું કદાચ આ ખીલી મનમાં ઠોકાઈ ગઈ છે એટલે તો કેટલાય માણસો આવ્યા હતા તેવા જ ધોયેલા મૂળા જેવા પાછા જાય છે અરે કેટલાય તો મૂળાને ધોવાની તકલીફ લીધા વગર જ પૃથ્વી પરથી એક્ઝિટ કરી જાય છે જન્મ્યા ત્યારે ભગવાને માણસના બે ખભે બે કોથળા મૂકેલા એ ખાલી ને ભરેલો પ્રારબ્ધનો કોથળો ઠાંસો ઠાસ અને પુરુષાર્થનો કોથળો ખાલી ખંભ પરમાત્માની અપેક્ષા એવી હતી કે ધીરે ધીરે પ્રારબ્ધનો કોથળો ખાલી થાય અને પુરુષાર્થ દ્વારા મળેલા ફળથી ખાલી કોથળો ભરાતો જાય પણ કેટલા બધા તો પ્રારબ્ધના ભરચક કોથળાનું મોઢું ખોલ્યા વગર જ જીવન જીવી ગયા અને કેટલાક એટલો પુરુષાર્થ કર્યો કે ઉપરવાળાએ પ્રારબ્ધનો કોથળો ઉપર બેઠા બેઠા સતત ભર્યા કર્યો આજે ચોતરફ બે જ પ્રકારના માણસો જોવા મળે છે એક દોડ્યા જ કરે છે થાકતા જ નથી એ પગ વાળીને બેસતા જ નથી અને બીજું ઊભા થતાં જ નથી પલાંઠીને વાળીને બેઠા જ છે પહેલા પ્રકારના લોકોને લઈને દુનિયામાં બધું જ બદલી રહ્યું છે પણ બીજા પ્રકારના માણસોને એ કંઈ સ્પષ્ટું જ નથી બદલે છે તો ઘણું બધું જો બદલવું હોય તો કુદરત ખુદ બદલતા રહેવાનું કહે છે ઋતુઓ સતત બદલે છે રાત દિવસ થયા જ કરે છે શિક્ષણ બદલતાં શીખવે છે સમાજ બદલવાની તક આપે છે ધંધો નોકરી વ્યવસાય બદલવા માટે તો આપે છે બદલાવ એ જ શાશ્વત છે ત્યારે પ્રશ્ન થાય કે માણસ મૂળથી બદલશે ખરો શું કરવું છે રાહ હોવી છે આપણે સહારાઢૂંઢતા હૈ તું કસકા સહારા